सीटे सपनाव्या बाद जमीन माथी शिवलिंग मळ्युं हतुं जे आजे रत्नेश्वर महादेव तरीके प्रचलित अग्लेश्वरनुं तीर्थ छे। 400 वर्ष पूर्वे भरूची नाका पासे आवेला पौराणिक रत्नेश्वर महादेव मंदिरनुं आगवुं महत्व छे। तपोभूमि अंकलेश्वर में अनेक शिवालय आवेला छे जे पोतानी साथे पौराणिक इतिहास ले आजे पण भक्तोनी मनोकामना पूर्ण करी रह्या छे। आवाज एक शिवालय अंकलेश्वर शहेरना भरूचीनाका विस्तार खाते पंचाती बजार जता मार्ग पर रत्नेश्वर महादेवजी नुं मंदिर आवेलुं छे। अंदाजे 400 वर्ष पूर्व अहीं रहता एक वडिक सेठ ने सपनामां शिवलिंग जमीनमां होवानो आभास थयो हतो, जे बाद बीजा दिवसे तेमने खोदकाम करता अंदरथी भगवान शिवनुं शिवलिंग मळी आव्युं हतुं। તેને સ્થાપના કરવા માટે વણિક સેઠ દ્વારા પાયો નાખવા માટે ખોદકામ કરતા અંદરથી કિંમતી રત્નો મળી આવ્યા હતા, જેને લઈ વણિક સેઠ દ્વારા ભગવાન શિવનો આશીર્વાદ સમજી ભગવાન શિવના આ શિવલિંગની રત્નેશ્વર મહાદેવ તરીકે સ્થાપના કરી હતી। મંદિર આજે પણ વણિક સેઠની હવેલી પોળમાં અંદર આવેલું છે, જેની આજુબાજુ વણિક સેઠની હવેલી હયાતીના સ્ટ્રક્ચર હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે। મંદિર જૂનું હોવાની સાથે મંદિર અંગે પૌરાણિક ઉલ્લેખ શાસ્ત્રોમાં બહુ અસ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ત્યારે મંદિર પ્રાંગણમાં એકમાત્ર અંકલેશ્વર શહેરનો ભાતીગણ મેળો શ્રાવણ માસના પ્રતિ સોમવારે યોજાયો હતો, જે 15 વર્ષ પૂર્વે અચાનક બંધ થઈ ગયો હતો। એક તબક્કે શ્રાવણ માસમાં અહીં મેળો મહાલવા ભક્તોની ભીડ જામતી હતી, જે જવાહરબાગ સુધી લોકો મેળો મહાલતા હતા, જે લુપ્ત થવા નવી પેઢીએ પરંપરાગત અંકલેશ્વરના શ્રાવણ માસના મેળાનો આધ્યાત્મિક વારસો ગુમાવ્યો છે। જે અંકલેશ્વરના પૌરાણિક મંદિરોની અંદર ગણના થાય છે, તે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા શ્રાવણ માસના સોમવાર તેમજ આરે દિવસના સોમવારે પણ ઘણી જ ગીર્દી થાય છે। લોકો ઘણે દૂર દૂરથી દર્શનાર્થે આવે છે અને પહેલાં અંકલેશ્વરમાં ફક્ત ભાટીગઢ મેળો, જે આજના જમાનામાં લુપ્ત થઈ ગયો છે, તે ખાલી અંકલેશ્વરમાં એક હનુમાનવાડી અને એક અહીંયા ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરે ભરાતું હતું અને દર સોમવારે દૂર દૂરથી લોકો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે। દર સોમવારે શ્રાવણ મહિનાના વિવિધ પ્રકારના દ્રવ્યોથી અભિષેક અને સાંજે શણગારનું આયોજન હોય છે અને દાદાના દિવ્ય દર્શનનો લાવો અંકલેશ્વરની પ્રજા લે છે। આવેલું આ ચાલુ કરું અંકલેશ્વરમાં આવેલું છે આ રત્નેશ્વર મહાદેવ। જ્યારે આ મંદિરનું બાંધકામ ચાલુ થતું હતું ત્યારે અહીંયા આગળ રત્નો નીકળ્યા હતા, તો એ એટલા માટે પછી આ મંદિરનું નામ રત્નેશ્વર પાડવામાં આવેલું છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।